बनासकांठा जिल्लाना अमीरगढ़ तालुकामां आम आदमी पार्टी द्वारा मोंघवारी विरोधी साइकल रेली निकाळवामां आवी हती। आ साइकल रेली अमीरगढ़नी बजारमां फरी हती अने त्यारबाद अमीरगढ़ मामलतदारने आवेदनपत्र आपवामां आव्युं हतुं। आवेदनपत्रमां विनंती करवामां आवी हती के दिवसे ने दिवसे जीवन जरूरियातनी चीज वस्तुओ मोंघी थई रही छे, तेमज पेट्रोल डीजल अने रांधण गेसना ऊंचा भावे लोकोने कमर तोड़ी नाखी छे। જે સરકાર દ્વારા જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને પરત લેવામાં આવે। મોંઘવારી વિરોધી નીકળેલી આ સાયકલ રેલીમાં મોંઘવારી મુદ્દે ભાજપ તેરે રાજ મેં ભ્રષ્ટાચાર ને ચલેગા જેવા સૂત્રો સાથે અમીરગઢ યુનિયન બેંકથી ચાંદની ચોક થઈને અમીરગઢ મામલતદાર ઓફિસ સુધી આવી પહોંચી હતી અને મામલતદારને સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા। રેલીમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમીરગઢ પોલીસ દ્વારા રેલી સાથે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। અમીરગઢ પોલીસના જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જો કે આમ આદમી પાર્ટી દ્વારા નીકાળવામાં આવેલી આ રેલીને લઈ લોકોમાં મોંઘવારી મુદ્દે ચર્ચાઓએ જોર પકડ્યું હતું, ત્યારે હવે ચૂંટણીઓના પણ પડઘમ વાગી રહ્યા છે। તે જોવાનું એ રહ્યું કે મોંઘવારીના પીસાઈ રહેલી આ પ્રજા આવનાર દિવસોમાં કોને કેટલું સમર્થન પૂરું પાડે છે। આજે અમીરગઢ તાલુકાની અંદર મોંઘવારી વિરુદ્ધની અંદર સાયકલ રેલી કાઢી એ બાબતે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું। આવેદનપત્ર આપી અમને ખાતરી આપવામાં આવી કે અમારી જે તે રજૂઆત હશે ગુજરાત સરકાર સુધી પહોંચાડશું એવી અમને ખાતરી આપવામાં આવી। અને હવે અમીરગઢ તાલુકાની પબ્લિક જે મોંઘવારીથી ત્રસ્ત થઈ ગઈ છે, મોંઘવારી ડીઝલ પેટ્રોલના એટલા ભાવ વધી ગયા છે જે ખેડૂતોને અને આમ જનતાને પોસાય તેમ નથી, એ માટે અમે ત્યારે રેલી કાઢી લોકોને જાગૃત કરીએ એવી અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી। જય હિન્દ, જય ભારત।